नमस्कार। अध्याय 15 पुरुषोत्तम योग 10 श्लोक आपने समझ्या अने आपणी आपणे आखो दिवस आ एपिसोड्समां ब्रेक पण एटली बधी वागी रही छे, तो धीरे धीरे आपणे आगळ वधी रह्या छीए। तो एटला माटे आगळ शुं वात थई एने एकदम टूंकमां कहूं तो अश्वत्थ आ संसार के जे सतत नाश पामे छे पण छताय क्यारेय नाश नथी पामतो, ए विनाश थतो होवा छताय अविनाशी छे, एवा संसारनी वात करता करता ईश्वर आगळ समजावे छे के ममे वांशो जीवलोके जीवभूत सनातन, के मारो ज अंश ए जीवमां अलग अलग इंद्रियो ज्यारे जीव पोतानुं शरीर छोड़ीने जाय छे तो आत्मानुं पोतानुं कशुं ज न होवा छतां वायु जेम सुगंधने पोतानी साथे लईने जतो होय छे, ए रीते आत्मा एक शरीरमांथी बीजा शरीरमां जाय ત્યારે એ પોતાની સાથે જે ઇન્દ્રિયો જેને સેવતી હોય એ પણ જોડે લઈ જતું હોય છે, અને એટલા જ માટે એની ઈચ્છા એની તૃષ્ણા એ બધું જ મૃત્યુ પછી પણ માણસની સાથે આવતું હોય છે, ને પછી એની આગલીઓની નિર્ધારિત કરતું હોય છે કે આગળનું જીવન મનુષ્ય કેવી રીતે જીવવાનું છે। ભગવાને એ પણ કહ્યું કે સત્વવાળો માણસ એ બધું જ સમજી શકે છે। હવે આગળ આપણે 11મા શ્લોકથી સમજીશું। ભગવાને કહ્યું યતંતો યોગિન શૈનમ પશ્યંત્યાત્મન્ય વસ્થિતમ यतंतो अप्यकृतात्मानो नैनं पश्यन्त्य चेतसः यदा दित्य गतं तेजो जगद्वासयते अखिलं यचंद्रमसि यच्चाग्नो तत्तेजो विद्विमामकं गामाविश्य च भूतानि धारयाम्यह भोजसा पुष्णामि चौधशीह सर्वा सोमो भूत्वा रसात्मकः अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रित प्राणापान समायुक्त पचाम्यन्यम चतुर्विधम सर्वस्य चाहम हृदि सन्निविष्टो मत्ता स्मृतिर्ज्ञानम पोहनम च वेदेश सर्वैरहमेव वेद्यो वेदांत कृद्वेद विदेवम चाहम। 11મા શ્લોકમાં ભગવાને કહ્યું, આની પહેલાં જેમ કહ્યું હતું કે સત્વ વગેરે ગુણની સાથે જોડાયેલો જીવાત્મા જ્યારે શરીરને છોડે છે તેમજ વિષયોને ભોગમે છે તો તેની આ ક્રિયાઓને જ્ઞાન દ્રષ્ટિવાળા વિવેકીઓ જોઈ શકે છે। 11મા શ્લોકમાં ભગવાન કહે છે કે વળી યત્ન કરનાર યોગી એટલે કે પ્રયત્ન કરનાર યોગી પણ શરીરમાં રહેલા આ ઈશ્વરી અંશને જોઈ શકે છે, પણ અશુદ્ધ અંતઃકરણવાળા અજ્ઞાનીઓ યત્ન કરવા છતાં પણ એને જોઈ નથી શકતા। અને એટલે જ આપણને થાય કે જો એ અજ્ઞાની છે એને સમજ જ નથી તો એ યત્ન શું કામ કરે, અને એટલે જ યત્ન કરવાવાળા અજ્ઞાનીથી ભગવાનનો મતલબ છે કે એ લોકો કે જે સતત શાસ્ત્રોના શાસ્ત્રો વાંચ્યા કરે છે, બહુ જ મોટી વાતો કરે છે, જ્ઞાની હોવાનો દંભ કર્યા કરે છે, પણ છતાંય જે મૂળ તત્વ છે ઈશ્વરીય કે જે સમાનતામાં માને છે, સમતામાં માને છે, દરેકની અંદર ઈશ્વર છે એવું જુએ છે, સમજે છે, અને એ જાણે છે કે આ બધું જ જે થઈ રહ્યું છે એમાં એ નિમિત્ત માત્ર છે, એ જાણે છે, એનો કરતા ભાવ જ્યારે એ મૂકી નથી શકતો બાજુ પર, અને બધું જ જ્યારે દંભની જેમ કરે છે તો એ ગમે તેટલા શાસ્ત્રો જાણતો હોય, ગમે તેટલી ભાષાઓ જાણતો હોય, ગમે તેટલું એણે જ્ઞાન મેળવ્યું હોય, અને એટલે જ આ બધું કર્યા પછી એ યત્ન કરતો હોવા છતાંય એ અંદરથી ઈશ્વરને લાયક નથી, અને એ જ્યારે લાયક નથી તો એ પોતાની અંદરના કે પછી બહારના કોઈ પણ ઈશ્વરીય અંશને નથી જોઈ શકવાનો, એ સૌથી પહેલું કનેક્શન પોતાની જાત સાથે જ નથી બેસાડી શકતો, તો પછી એ બહારની દુનિયા સાથે કોઈ જોડાણ કરીને કશું જોઈ શકશે એ પ્રેક્ટિકલી શક્ય નથી, અને એટલે જે યત્ન કરે છે એ બહારથી જ્ઞાની દેખાય છે, એ મોટા સત્સંગો કરે છે, વાતો કરે છે, પણ છતાંય એ અજ્ઞાની જ છે, અને એટલે જ ઈશ્વરી અંશને નથી જોઈ શકતો। કેટલા એવા લોકો છે કે જેમને જોઈને તમે કલ્પના પણ ન કરી શકો કે આ જ્ઞાની હોઈ શકે છે, પણ છતાંય એમણે પોતાની અંદરનું ઈશ્વરીય તત્વ પામી લીધું છે, અને કશું પામી લે છે પછી એને બહુ જ યત્ન નથી કરવો પડતો, એ ઈશ્વરીયાંશનો અહેસાસ કરી શકે છે। આસપાસ એ રહેલા એ પ્રાણી માત્ર કે પછી મનુષ્યમાં પણ કેટલાય લોકો કે જે જ્ઞાનીની હાલની પરિભાષામાં નથી આવતા પણ છતાંય એ મહાન છે, કેમ કે એમણે જાણી લીધું છે કે આ દુનિયામાં એ જે કરી રહ્યા છે એ પોતે કશું જ નથી કરતા, નિમિત્ત માત્ર છે। 12મા શ્લોકમાં ભગવાને કહ્યું કે સૂર્યમાં રહેલું જે તેજ સમગ્ર જગતને પ્રકાશિત કરે છે, અને જે તેજ ચંદ્રમાં તથા અગ્નિમાં છે તેને તું મારું તેજ જાણ, અને એટલે જ જે સૂર્યમાં છે, જે ચંદ્રમાં છે, ચંદ્ર પર પ્રકાશિત હોવાથી અથવા જે અગ્નિનું તેજ છે એ બધું છેલ્લે તો મારું તેજ છે, મારું આપેલું છે, અને હું જ પૃથ્વીમાં પ્રવેશ કરીને મારી શક્તિ વડે સર્વ પ્રાણીઓને ધારણ કરું છું તથા રસરૂપ ચંદ્ર થઈને સર્વ વનસ્પતિઓને પોષણ આપું છું। આપણે ભોજન કરતી વખતે યજ્ઞશિષ્ટાથી લઈને આજે શ્લોક બોલાય છે કે અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત
प्राणापान समायुक्तम पचाम्यन्यम चतुर्विधम, चार प्रकारना अन्नने हूँ पचावु छू। पण केवी रीते पचावु छू? तो हूँ जठराग्नि थईने प्राणीओना शरीरमां वहीने प्राण तथा अपान वायुथी युक्त थईने चार प्रकारनुं अन्न पचावु छू। एक प्राण छे, एक अपान छे, एक श्वास अंदर लईए छीए अने कशिक प्रक्रियाथी एक आपणे एक श्वास बहार काढीए छीए। एक प्राण छे अने ए अपान छे, अने आ प्राणापानी प्रक्रियाथी ज आखरे तो ए अन्ननुं पाचन थाय छे। ભગવાન આમાં કહ્યું છે કે પચામ્યન્યમ ચતુર્વિધમ, તો ચાર પ્રકારનું અન્ન, એટલે ચાર અલગ અલગ રીતે ભક્ષણ કરાતું અન્ન, ક્યારેક ચાવીને, તો ક્યારેક ચાટીને, ક્યારેક ચૂસીને, અલગ અલગ રીતે જે આપણે ચાર રીતે કરતા હોઈએ છીએ, અને જે ચોથું જેમ કે પીને, પણ અલ્ટિમેટલી એ અન્ન છે, અને એટલે જ આ પ્રકાર ચાર અલગ અલગ પ્રકારના અન્ન ભગવાન પચાવે છે। અને પછી બહુ જ સુંદર શ્લોક જે પુરુષોત્તમ યોગમાં પણ બહુ સુંદર મનાય છે, અને એ છે સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટો, હું સર્વના હૃદયમાં અંતર્યામી રૂપે રહેલો છું અને મારા લીધે સ્મૃતિ, જ્ઞાન અને તેનો અભાવ થાય છે। સર્વ વેદો વડે જાણવા યોગ્ય હું જ છું, તથા વેદાંત શાસ્ત્રનો કર્તા અને વેદોને જાણનારો પણ હું જ છું। અને એટલે જ ઈશ્વરે વારંવાર કહ્યું છે કે સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટો, હું સર્વના હૃદયમાં છું, હું સર્વના હૃદયમાં સમાન ભાવે છું, અંતર્યામી રૂપે છું। એટલે સ્મૃતિ પણ હું જ આપું છું, જ્ઞાન પણ હું જ આપું છું, અને એ સ્મૃતિનો લોપ પણ હું કરી દઉં છું। એ અહીંયા આવેલા મનુષ્યને સ્વાભાવિક રીતે જ પાછલા જન્મના કોઈ કર્મોના આધારે, એ બંધનોના આધારે આપણે દરેક લોકો જે જગ્યાએ છીએ ત્યાં પહોંચ્યા છીએ। એની પાછળ બીજું કોઈ જ જવાબદાર નથી। આપણે કહીએ છીએ ને કે મારા જન્મમાં હું શું કરું, કે હું અહીંયા જન્મી તો હું જ કરું છું, હું ક્યાં જન્મું છું, હું શું કરું છું, હું શું બોલું છું, હું કયો વ્યવસાય અપનાવું છું, મારું જીવન મારી પાસે કેવા કર્મો કરાવે છે, એ બધામાં આખરે મારો કોઈ કરતા ભાવ ન હોવા છતાંય કરું તો હું જ છું, હું જવાબદાર છું એના માટે। પણ છતાંય છેલ્લે તો કર્તવ્ય કર્મ છે, અને જે ભાગમાં આવ્યું છે એ તમે ઈચ્છો કે ના ઈચ્છો તમારે કરવું પડે છે, એનાથી ભાગવાનો કોઈ રસ્તો નથી, અર્જુન પણ નથી ભાગી શકવાનો। અને એટલા જ માટે ન ભાગવાના કારણો અથવા એ સમજવાનો પ્રયાસ કરે છે કે ઈશ્વર કે જે થોડા સમય પહેલાં પોતે હસ્તિનાપુરમાં જઈને યુદ્ધ રોકવાની વાત કરતા હતા, આજે એમણે કરેલા દરેક તર્ક હું જ્યારે સમજી રહ્યો છું તો એ મને શું કામ રોકી રહ્યા છે? તો શું કૃષ્ણનું હસ્તિનાપુરમાં જવું પણ એમનું એક કર્તવ્ય કર્મ હતું? કેમ કે એ મનુષ્ય દેહમાં છે અને કર્મોથી બંધાયેલા છે। શું થયું કે ઈશ્વરનો અંશ છે? ઈશ્વરનો અંશ તો દરેક છે, શું થયું એ પોતે ઈશ્વર છે, પણ છતાંય જ્યારે મનુષ્ય દેહમાં છે તો એ ઈશ્વરીય અંશના સ્વરૂપમાં આવેલા છે, પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપમાં આવેલા છે, પણ છતાંય કર્મોથી ભાગી નથી શકતા। એમના ભાગમાં જે આવે છે તો એમણે એ કરવું પડે છે, એટલું જ જેટલું અર્જુને કરવું પડે। અને એટલે જ કૃષ્ણ નથી ભાગ્યા તો પછી અર્જુન શું કામ ભાગે, અર્જુન શું કામ છોડીને જાય? સમય આવે જ્યારે યુદ્ધભૂમિમાંથી ભાગવાનું એમની નિયતિમાં લખાયેલું હતું, એમને જ્યારે નિમિત્ત બનવાનું હતું એ વાતની, ત્યારે જરાસંધ સામે લડતા ભાગી ચૂક્યા છે, રણછોડ કહેવાયા છે, પણ છતાંય આજે એ અર્જુનને શીખવે છે કે યુદ્ધભૂમિ છોડીને ન ભાગવું જોઈએ, કેમ કે એ થઈ જ નથી શકવાનું। ઉપરથી તારા સવાલોના માધ્યમથી આખી દુનિયા સુધી ગીતા નામે એક સંદેશ પહોંચી રહ્યો છે કે જે અનેક વિષમ પરિસ્થિતિની વચ્ચે ફસાઈ ગયેલા માણસને જ્યારે નિરાશા આવે છે ત્યારે એને યાદ કરાવે છે કે સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટો, હું દરેકના હૃદયમાં અંતર્યામી રૂપે રહેલો છું। નમસ્કાર।